नमस्कार मित्रों, स्वागत छे आप सबनु मंत्र द ज्ञान धारणा प्लेटफॉर्म। आज एक नानकड़ी बात तमारी साथे लेने आव्यो छु, जे एक वार्ता रूपे हूँ रजू करवानो छु। पराशर मोबाइल गेम ना भारे व्यसनी माणस, नवी नवी गेम डाउनलोड करे, तेना बधा लेवल पार करवानो तेने गांडो छे। घर होय के ऑफिस, તેના એક હાથની આંગળીઓ તો મોબાઈલ ડિસ્પ્લે પર ગમે ગેમ જ રમે રાખતી હોય। સ્વેગનું મંદિર ગેમ મોબાઈલમાં ડાઉનલોડ થતાની સાથે પરાશરની તમામ માહિતી માગી લીધી અને પરાશરની જિંદગી તથા તેનો મોબાઈલ બંને આપોઆપ સ્વેગનું મંદિર ગેમમાં ના અંકુશમાં આવી ગયા। આ ગેમ કોઈ સામાન્ય ગેમ ન હતી, તેના નિયમો સખ્ત હતા। કોઈ પણ પ્લેયર ને અધવચ્ચે ગેમની બહાર નીકળવાની છૂટ ન હતી। સ્વેગનું મંદિર ગેમમાં બે રૂલ ખૂબ મહત્વના હતા। પહેલો, દરરોજ સવારે 4 વાગે દિવસનો એક દાવ મળવો અને જે માત્ર 10 મિનિટ જ ડિસ્પ્લે પર દેખાય। બીજું, રાત્રે 11 વાગ્યા સુધીમાં તે દાવ પૂરો કરી તેના જણાવ્યા મુજબના ફોટો કે વિડીયો અપલોડ કરવા। પરાશરે તેમાંથી 5 લેવલવાળી ગેમ સિલેક્ટ કરી અને તેની જિંદગીની એ રોમાંચક સફર શરૂ થઈ। પરાશર મોબાઈલનો વ્યસની, સાથે આળસુ અને બેજવાબદાર પણ ખરો। તેને ઘરની કે પરિવારની ક્યારે લેશ માત્ર ચિંતા નહોતી। ઓફિસ 10 વાગ્યાની એટલે ઊઠે 8 વાગે અને રવિવારે તો જમવાના ટાઈમે જ ઉઠવાનું, રાત્રે મોડા સુધી ગેમ જ રમવાનો તેનો સ્વભાવ। પણ સ્વેગનું મંદિર એ ગેમ માટે તે સ્પેશિયલ એલાર્મ મૂકી રવિવાર હોવા છતાં સવારે વહેલો ઉઠી ગયો। પરાશર માટે પહેલો દાવ હતો, આજે એક દિવસ માટે તમારી પત્ની જે કામ કરે છે તે તમામ કામ કરવાના અને સવાર સાંજ જમવાનું બનાવી પત્નીને જમાડવી અને તેનો ફોટો અપલોડ કરવા અને તમારી પત્નીને 50 વાર હું તને ચાહું છું એવું કહેતો વિડીયો અપલોડ કરવો। 10 મિનિટ પછી તે દાવ આપોઆપ ગાયબ થઈ ગયો। પરાશરને પહેલો જ દાવ પેચીદો લાગ્યો, કારણ કે આ ગેમમાં કોઈ ડિસ્પ્લે પરની ગેમ નહોતી, આ તો જિંદગીની ગેમ હતી। પરાશર અને તેની પત્ની છેલ્લા કેટલાય વર્ષથી વધુ પડતા કામકાજને કારણે અબોલા જેવી જિંદગી જીવતા। પરાશરની મોબાઈલની લતના કારણે અને દોસ્તો સાથે રાત્રે બેસી રહેવાની આદત ને કારણે નિશા અનેક વાર ઝઘડતી, પણ પરાશર તેને ક્યારેક ધ્યાને લેતો નહીં। સ્વેગનું મંદિરે ગેમનો પહેલો દાવ પૂરો કરવા પરાશરે જીવનમાં પહેલી વાર રવિવારની સવારે ઘરકામ શરૂ કર્યું। ઘરના કચરા, પોતા, વાસણ કામ નિશા ઉઠે તે પહેલા જ કરી નાખ્યા અને દરેકનો સેલ્ફી લઈ લીધો। ઘરમાં રોજ આટલો કચરો હોય છે તે પરાશરને પહેલી વાર તો ખબર પડી કે નિશા ઉઠીને પહેલા ઘર તો સરસ સજાવીને તૈયાર હતું। નિશા માની નહોતી શકતી કે પરાશર આ કામ કરી શકે છે। પછી તો તે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું પરાશર બનાવ્યું અને પત્નીને પ્રેમથી જમાડી અને સાંજે પરાશરે હું તને ચાહું છું કહેતો વિડીયો પણ ઉતારી સમયથી પહેલા અપલોડ કરી દીધો। સુધીમાં પરાશર થાકી ગયો હતો। નિશાએ તે રાતે પરાશરના પગ દબાવ્યા અને એક દિવસમાં તેમનું દાંપત્ય જીવન પલટાઈ ગયું। તમે કેટલા સારા છો પરાશર, નિશાને આજે તો વર્ષો પહેલાનો પરાશર ફરી મળ્યો હોય તેમ લાગ્યું અને તે રાતે તે બંને ઘણા સમય પછી મન મૂકીને વાતો કરી। ખરેખર નિશા, હું માનતો હતો કે ઘરકામ તો સાવ સામાન્ય વાત છે, પણ ઓફિસ કરતા ઘરનું કામ વધુ મહેનતવાળું અને ચોકસાઈવાળું છે તેનો આજે મને અહેસાસ થયો। આઈ લવ યુ નિશા, પરાશરે રાત્રે નિશાને ખરા દિલથી કહ્યું હતું કે તેમાં સ્વેગનો મહેલ, આ ગેમનો કોઈ દાવ ન હતો। તમે આજે કેટલા વર્ષો પછી મને આઈ લવ યુ કહું, નિશાના આંખોમાં ઝળઝળી આવી ગઈ। મને માફ કરી દે, તને નહોતો સમજી શક્યો, પણ આજે સ્ત્રી બની કામ કર્યું તો ખ્યાલ આવ્યો કે પત્ની તરીકેની જવાબદારી પણ ઘણી મોટી છે।
पराशरे तेना बन्ने हाथ ने पोतानी हथेळी में दबावी पोताना वर्षो थी दाम्पत्य जीवन में पड़ेली तिराड़ो ने पूरी दीधी। पहला दिवसे ज स्वेगना महले पराशरनू जीवन बदली नाख्यू। बीजा दिवस सोमवारे सवारे 4 वागे बीजो दाव मळ्यो। पराशर तारा दीकरा नीरव ने तू होस्टेल में मूकी आव्यो छे, आजे होस्टेल में जईने 1 कलाक तेनी पासे बेस अने तेना फोटा अपलोड कर। पराशर माटे आ काम अघरू न हतुं। सांजे ऑफिस नुं काम पतावी ते नीरवनी होस्टेले गयो। दीकरा नीरव तारा डेडी तने मळवा आव्या छे। यूने दीकरा नीरवना रूम पासे जईने बूम पाड़ी અને સાવ નીચું જોઈને દીકરો નીરવ તેના પપ્પા પાસે આવ્યો જે સુનમુન હતો। બંને ઓફિસમાં બેઠા પરાશરે પૂછ્યું, કેમ દીકરા નીરવ ચૂપ છે? કાંઈ નહીં, દીકરા નીરવે ટૂંકોમાં જવાબ આપ્યો, અહીં ફાવે છે ને? પણ દીકરો નીરવ ચૂપ હતો। પરાશરે તેના મોબાઈલમાં દીકરા નીરવ સાથે ફોટો લઈ લીધા। પછી પરાશરે ફરી કહ્યું, બેટા આ તો શહેરની સૌથી મોંઘી સ્કૂલ છે અને અહીં તો આપણા ઘર કરતાં પણ સારી જમવાની અને ભણવાની સગવડ છે અને અહીં તારું પરિણામ પણ સુધરશે। દીકરા નીરવે ધીરેથી જવાબ આપ્યો, પપ્પા તમને ખબર છે ઇતિહાસમાં એવું ભણાવવામાં આવે છે કે જો કોઈ ભૂલ કરે તો તેને કાળા પાણીની સજા થાય, જો કે છોકરા પરિણામ નબળું લાવે તો હોસ્ટેલમાં રહેવાની સજા કરવામાં આવે તે હવે પછીના ભવિષ્યમાં જરૂર લખાશ। પપ્પા મારે મોંઘી સ્કૂલ નહીં, મારે મારા મમ્મી પપ્પા જોઈએ છે, સ્વાદિષ્ટ મિષ્ટાન નહીં મમ્મીના હાથનો કોળિયો જોઈએ છે। અને નાનકડો દીકરો પોતાના આંસુઓને દબાવી પોતાના રૂમમાં દોડી ગયો। પરાશર તેના પગલાંની નાની નાની છાપ પર એક એક ડસે જોઈ રહ્યો। 4th ધોરણનું રિઝલ્ટ ઓછું આવ્યું તો તે રાતે ધમકાવીને પરાણે તેનું હોસ્ટેલમાં એડમિશન કરાવી હતી અને તે બાબતે નિશા અનેકવાર ઝઘડી હોતી, પણ પરાશર નિશાની કોઈ વાત માનવા તૈયાર નહોતો અને દીકરા નીરવને હોસ્ટેલે મૂકી આવ્યો। પણ આજે દીકરા નીરવની વાત સાંભળી પરાશર ખડભડી ગયો। પોતે બેજવાબદાર પિતા હતો, તેની સજા દીકરાને મળી છે તેનો અહેસાસ થયો। પરાશરે તે ફોટો અપલોડ કરી તેનો બીજો દાવ પૂરો કરી દીધો, પણ હવે તેની આંખો ભરાઈ આવી કે રાતે જ દીકરા નીરવનું હોસ્ટેલનું એડમિશન કેન્સલ કરાવી દીકરા નીરવને પોતાના ઘરે લઈ આવ્યા। દીકરા નીરવને ઘેર પાછો આવેલો જોઈ નિશા તો તેને વળગી પડી। 2 દિવસમાં પરાશરમાં આવેલા સુગત પરિવર્તનથી નિશા ખુશ હતી। 3જા દિવસનો દાવ પરાશર માટે સહેજ અઘરો હતો। તમારા સૌથી અપ્રિય વ્યક્તિને જમવા માટે બોલાવો અને તેની માફી માંગતો વિડીયો અપલોડ કરો। સવારે જ પોતાના ન ગમતા વ્યક્તિને યાદ કરવો તે પરાશર માટે થોડું અઘરું હતું, તેને ન ગમ્યું, પણ હવે 3જું લેવલ પર પાર કરીએ જ છૂટકો। સૌથી અપ્રિય વ્યક્તિ એટલે મનોહર, ઓફિસનો જુનિયર મનોહર અત્યારે તેનો સિનિયર મેનેજર બની ગયો। પરાશરની મોબાઈલની આદતોને કારણે મનોહરને તેને ઘણીવાર નોટિસ પણ આપી દીધી। પરાશર મનોહરને ભારોભાર નફરત કરતો, પણ આજે તેને જમવા માટેનું આમંત્રણ આપવાનું હતું। ઓફિસમાં મનોહરને સાંજે જમવા માટેનું આમંત્રણ આપ્યું, જોકે મનોહર માટે પણ ત્યાં આંચકા સમાન હતું અને હોટલમાં બંને એકલા ભેગા થયા, ભોજન પીરસાઈ ગયું। પરાશરે ધીરેથી મનને મક્કમ કરીને મનોહરની સામે જોઈને કહ્યું, મનોહર આપણે અનેક વખત ઝઘડા થયા છે, ઝઘડ્યા પણ છીએ, હું મારી બધી ભૂલોને સ્વીકારું છું અને માફી માગું છું। પરાશરે તેનો વિડીયો કેપ્ચર કરી લીધો। મનોહર માટે પરાશરે માફી માંગે તે માન્યામાં આવે એવી વાત ન હતી, એવી ઘટના ન હતી। તેને પણ પરાશરનો હાથ પકડી કહ્યું, ભગવાને એ કહ્યું છે કે માફી માગવી અને માફી આપવી તે બંને ભગવાનને પસંદ છે, આજે તારામાં ખરેખર મને ભગવાનના દર્શન થાય છે, હું તને ક્યારે નફરત નથી કરતો, પણ તારી કામ પ્રત્યેની આળસ, બેદરકારીપણું અને મોબાઈલની લતથી આપણી વચ્ચે વૈચારિક સમસ્યાઓ સર્જાય છે। જો તું આજે માફી માંગે છે તો બસ તારી આ આદતો બદલી નાખ, તું પણ
જિંદગીમાં ખૂબ આગળ વધીશ। મનોહરે સાફ દિલથી તેને માફ કરી અને પરાશરને તેના જીવન પરિવર્તન માટે સોનેરી સલાહ, અને બંને વચ્ચે વર્ષોની જે ખાઈ હતી એ ક્ષણમાં પુરાઈ ગઈ। પરાશરે સ્વેગનું મંદિર ગેમનું ત્રીજું લેવલ પસાર કરી લીધું। હવે બુધવારનું ચોથું લેવલ તેને મળ્યું। આજે તારા એક એવા મિત્રને મળવાનું જેને તું વર્ષોથી મળવા ચાહે છે પણ મળી શકતો નથી, અને તરત જ પરાશરને તેના બાળપણના જૂના મિત્ર નવીનની યાદ આવી ગઈ। બંને કોલેજ સુધી સાથે ભણતા, પણ ગામડું છોડ્યા પછી તેને મળવા એકવાર પણ તે નહોતો ગયો। એકવાર શહેર આવેલો, તેની તબિયત સારી નહોતી એટલે ચેકઅપ કરાવવા, તેનાય 4 વર્ષ થઈ ગયા હશે। આજે તો મળવું જ પડશે એમ વિચારી બપોરે પછી ઓફિસમાં રજા લઈને પરાશર ગામડે પહોંચી ગયો। નવીનના ઘરમાં પગ મૂકતા જ ઘરની ગરીબી પરાશરને આંખે વળગી। તેની નાની દીકરી પારણામાં ઝૂલી રહી હતી। નવીન તેને હિંચકા નાખી રહ્યો હતો। નવીન સાવ અશક્ત અને તેનું શરીર પણ સુકાઈ ગયું હતું। અરે પરાશર, આજે ઘણા વર્ષે ભૂલો પડ્યો, માંડ માંડ પથારીમાંથી બેઠો થઈ શકે, કેમ શું થયું છે તને? પરાશરે તેની આંખોમાં નજર નાખતા કહ્યું, આ તો ફેફસાનો ટીબી। અને નવીનના શબ્દો જ તેની દયનીય હાલત, લાચારી અને ગરીબીનો ચિતાર આપતા હતા। ભાભી ક્યાં છે? પરાશરે રસોડા તરફ નજર નાખી। એ તો ખેતરમાં કામે ગઈ છે, હવે મારાથી કોઈ કામ થતું નથી એટલે તે મજૂરીએ જાય છે અને હમણાં આવશે। નવીન પરાણે રસોડા સુધી ગયો અને ગ્લાસ પાણી લઈ આવ્યો, પણ 10 ડગલામાં આગળ વધતા જ માંડતા જ તેનો શ્વાસ ધમણની માફક ફૂલી ગયો। પરાશર નવીનની હાલત જોઈ બેચેન બની ગયો। તેની નાની રૂપકડી દીકરીને પારણામાંથી તેડી નવીન સાથે સેલ્ફી લીધો। જોકે અંદરથી તો મનમાં પોતે વર્ષોથી પોતાના મિત્રની કોઈ દરકાર ના કરી તેનો વસવસો જ હતો। સારું નવીન, હું જાઉં છું, મારે એક અગત્યનું કામ હતું એટલે આવ્યો હતો, પણ હું અહીં નિયમિત આવતો રહીશ, શહેર આવે ત્યારે જરૂર ઘરે આવજે। પછી પરાશરે પોતાના પાકીટમાં રહેલા 10,000 રૂપિયા તે પારણામાં મૂકી દીધી। નવીન તો તે જોઈ સાવ દિગ્મૂડ બની ગયો। તે પૈસા પાછા આપવા લાગ્યો, પણ પરાશરે કહ્યું, તારી દીકરીને પહેલી વાર જોઈ છે અને તેનો આ છે, અને જો હજુ જરૂર પડે તો વિના સંકોચે કહેજે। નવીન માફ કરજે, વર્ષો સુધી હું તને મળી ન શક્યો। અને પરાશર રડતા ચહેરે નવીનથી મો સંતાડી ચાલ્યો। 4 સ્તરમાં પરાશરની જિંદગી સાવ બદલાઈ ગઈ। પોતાની પત્ની, બાળક, સહકર્મચારી અને લંગોટિયા મિત્રની ક્યારે ચિંતા જ ન હોય અને સાવ બેપરવા બની માત્ર પોતાની જિંદગીમાં જ મશગુલ બની જીવ્યો હોય। જ્યારે સ્વેગનું મંદિર ગેમના 4 સ્તરમાં પરાશર હવે જવાબદાર વ્યક્તિ બની ગયો હતો, હવે કાલે સવારે તેનો છેલ્લો દાવ મળવાનો હતો, અને છેલ્લો દાવ હતો મૃત્યુનો। પરાશર, તારે તારું કફન તૈયાર કરવાનું છે અને 4 મિત્રને લઈ જીવતે જીવત સ્મશાન યાત્રા કાઢવાની છે। આ તારી જીવનની સ્મશાન યાત્રા છે। આ દાવ પૂરો થતા સ્વેગનું મંદિર ગેમના વિનર ગેલેરીમાં સ્થાન અને તેના રોકડ પુરસ્કારનો તું હકદાર બનીશ। ખૂબ પેચીદો આ દાવ કરવો શક્ય નહોતો, પણ હવે પરાશરે છેલ્લું રિસ્ક લેવા તૈયારી કરી જાતે પોતાના કફન ખરીદી અને પોતાના મિત્રોને બોલાવી લીધા। શું પરાશર ગાંડો છે? બધાના મોએ આ એક જ પ્રશ્ન, પણ આખરે પોતાનું કફન ઓઢી પરાશર ખાટલામાં સૂઈ ગયો, અને જ્યારે બધાએ રામ બોલો ભાઈ રામ ઉંચક્યો ત્યારે પરાશરને ભાન થયું કે ખરેખર જિંદગી આમ એક દિવસ તો પૂરી થઈ જ જવાની છે, છેલ્લે તો મરવાનું જ છે, તો બસ હવે સારી રીતે જ જીવી લઈએ, પોતાનાથી શક્ય હોય એટલા સૌને મદદ કરીએ, પોતાનાથી કોઈને તકલીફ ન પહોંચે તેનું ધ્યાન રાખીએ, અને છેલ્લે તો સ્મશાનમાં જ જવાનું છે તો પ્રેમથી જ જીવવું, તે બોધ જીવતે જીવત 16 તાણીને સૂતા પરાશરને મળી ગયો। પરાશરે સ્વેગનું મંદિર ગેમનો છેલ્લો દાવ પૂરો કરતા જ જીવનનો સાર સમજી ચૂક્યો અને તેને પોતાના
જીવતી મરણ યાત્રાનો વિડીયો અપલોડ કરી દીધો. હવે પરાશરના દરેક દાવને સ્વેગનું મંદિર ગેમ પ્રસારિત કરી કરોડો લાઇક્સ અને ખૂબ મોટી કમાણી પણ કરી લીધી. સ્વેગનું મંદિર આ ગેમ જિંદગી બદલી નાખી શ્રેષ્ઠ ગેમની સર્વોત્તમ એપ બની ગઈ. પરાશરની બદલાતી જિંદગી વિશ્વના સેંકડો લોકોએ નિહાળી અને તેનો રોકડ હિસ્સો પરાશરને મળ્યો. પરાશરે તે બધી રકમ નવીનને આપી દીધી અને પોતાના પરિવાર સાથે પ્રેમથી જીવવાનું શરૂ કરી દીધું. હવે પરાશર ખૂબ સારી રીતે સમજી ચૂક્યો હતો કે મોબાઈલ કરતાં સાથે રહેતા માણસની કિંમત વધુ હશે. પોતાનો પરિવાર, મિત્રો અને પોતાને મેળવેલી જિંદગીનો સમય જ જીવનની શ્રેષ્ઠ મૂડી છે. અને પરાશરે મોબાઈલની ગેમ ત્યજીને જીવનની સુખમય ગેમ રમવાનું શરૂ કર્યું. તમારી બાજુમાં જીવતા માણસને ધ્યાનથી જોઈ લેજો, નહીતર એક હસતો ડિસ્પ્લે પણ કાયમ માટે ખોઈ દેશો. ગેમ એવી હોય જે સુખમય જીવનનું સર્જન કરે, નહીં કે કોઈ ના જીવનનું વિસર્જન કરે. આ જ એક વિચાર સાથે આપનો સહાયક મિત્ર ડૉક્ટર ભાવિક સ્વાદિયા આપની પાસેથી અનુમતિ માગે છે આગળ નવા એક વિચાર સાથે ફરી વળીશું. ત્યાં સુધી સૌનું શુભ થાવ, સૌનું મંગલ થાવ.